દેડિયાપાડા તાલુકામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મુદ્દે નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા નીકળેલ ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આગેવાનોને મોવી ખાતે પોલીસે અટકાવતા સ્થળ પર જ ધરણા કરી વિરોધ નોંધાવાયો. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને સરપંચો, ચૂંટાયેલા સભ્યો આજરોજ સવારે 10:30 કલાકે દેડિયાપાડા ખાતેથી રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મુદ્દે આવેદનપત્ર પાઠવવા માટે નીકળ્યા હતા, જેઓને મોવી ગામની ચોકડી પાસે જ નર્મદા જિલ્લા પોલીસે અટકાવી દીધા હતા, જેને પગલે ચૈતર વસાવા સહિતના આગેવાનોએ સ્થળ પર જ ધરણા પર બેઠા હતા અને સરકારના ઇશારે પોલીસ કાર્યવાહી કરતી હોવાના આક્ષેપ સાથે નારા બોલાવ્યા હતા. વિવિધ યોજના સહિતના પૈસા આવે છે પણ પદાધિકારીઓના ઇશારાથી બહારની એજન્સીઓને લાવીને ચાઉ કરવાની સાથે સિંચાઈ મામલતદાર સ્ટાફનો અભાવ, અપૂરતા શિક્ષકો તેમજ લોકશાહીનું હનન કરવા સાથે ભ્રષ્ટાચારને દબાવવાની કોશિશ કરવામાં આવતા હોવાના આક્ષેપો ચૈતર વસાવા દ્વારા કરાયા હતા. આ મામલે યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો આવનારા સમયમાં જલદ આંદોલન સાથે કલેક્ટર કચેરી અને નર્મદાના કમલમનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. અહીંના અધિકારીઓ એજન્સીઓની ઈશારા પર પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચૂકવણા કરી નાખે છે. એના વિરોધમાં અમે કલેક્ટર શ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા. અમારી સાથે સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને અનેક પદાધિકારીઓ હતા, છતાંય અમે સવારથી નીકળેલા છીએ, અમને જવા દેવામાં આવતા નથી. એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી. ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓના હાથ હશે એવું અમને ચોક્કસપણે લાગી રહ્યું છે. છતાં અમને પોલીસ આજે મોવી ખાતે અટકાવેલા છે અને અમને આગળ જવા દેવામાં આવતા નથી, ત્યારે અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે આ લોકશાહીનું હનન છે, અમને દબાવવાની વાત છે. આવનાર દિવસમાં આ મોસમોટો ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માટે આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો સાથે અમે જઈશું અને અમને ધરણા કરવો પડશે, આંદોલન કરવું પડશે, રેલી કરવી પડશે, ત્યાં કલેક્ટરની કચેરીની ઘેરાવો કરવો પડશે કે નર્મદા કમલમનો ઘેરાવો કરવો પડશે, તો અમે કરીશું. પણ અમારા લોકોને ન્યાય આપીને જ અમે રહેવાના છે. આજે ભલે પોલીસે તાનાશાહી વર્તન કરીને અમને રોકી દીધા છે, પણ આવનાર દિવસમાં આનાથી પણ વધારે સંખ્યામાં, મોટી સંખ્યામાં અમે જઈને આવેદન આપીશું, એ જ આપના માધ્યમથી સૌને કહેવા માગીએ છીએ. ધન્યવાદ.